आखिर 42 वर्ष पहला मुंबई वालकेश्वर चंदन बाड़ा देरासर जो जोयू हो भगवान महावीर स्वामी ये दिवसे प्रतिष्ठा पूज्यपाद आचार्य देव श्रीमद विजय रामचंद्र सुरेश्वरजी महाराज हाथे एक बाजु प्रतिष्ठा और बीजी बाजु अमरा जेवा 13 मुमुक्षुओं की दीक्षा 4 भाईओ 9 बहनों એમાં ડૉક્ટર પણ હતા મુંબઈના, તો ચંપક ભણસાળીના સુપુત્રી સાધ્વીશ્રી દર્શન રત્નાશ્રીજી, આ બધા એક જ ભગવાનના જ્ઞાન સમક્ષ ચારિત્ર જીવનનો સ્વીકાર થયો. આ 42 વર્ષમાં અમારા ગુરુદેવ, અમારા ગચ્છાધિપતિ, અમારા વડીલોએ અમારા ઉપર જે ગજબનો પુરુષાર્થ કર્યો છે, આજે થોડી ઘણી પણ જો કોઈ આ પથ્થર ઉપર આકૃતિ દેખાતી હોય તો એ પથ્થરની વિશેષતા નથી, શિલ્પીની વિશેષતા છે. અને આ એવો સમુદાય છે, અહીંયા કોઈ એક શિલ્પીના માથે ભાર નથી હોતો. અહીંયા હોલસેલમાં અમને શિલ્પીઓ મળતા હોય છે, ભણાવનારા પણ અમને મોટા મોટા વિદ્વાન આચાર્યો એ ગુણાનંદ સુરી મહારાજ 2 વર્ષ સુધી અમને કલાકો સુધી ભણાવ્યા છે. જગતચંદ્ર સુરી મહારાજ સંસ્કૃતની 3 બુક એમણે ભણાવી છે. જગવલ્લભ સુરી મહારાજ સંયમના કેટલાક પાઠો એમણે અમને શીખવ્યા. જય તિલક મહારાજ હતા કે જેમણે અમને ઓઘો બાંધવાથી માંડી તરપણીમાં દોરો કેમ, હું કહું મને 3 મહિને ઓઘો બાંધતા આવડ્યો હતો, પણ એ કંટાળ્યા નહોતા. રોજ જવાનું, રોજ શીખવવાનું, ન આવડે તો ગુસ્સે નહીં થવાનું. અને આ અમારો ટપુડીઓ 3 દિવસમાં શીખી ગયો હતો, એના જેટલો અમારો ક્ષયોપશમ નહોતો. પણ વડીલો કંટાળ્યા વગર અમારી પાછળ જે મહેનત કરી છે, ગજબ મહેનત કરી છે, આજે એમ થાય કે આ મોટા દિવસે આ બધા જને વંદન કરીએ. ભુવન ભાનુસુરી મહારાજ હોય કે પ્રેમસુરી દાદા હોય, એટલું સદનસીબ તમારા કરતાં મારું, તમે કદાચ જોયા નહીં હોય ઘણાએ અમને એમના ખોળામાં રમતા મૂક્યા હતા. અમારા સંસારી માતા પિતા કહેતા કે અમે 2 વર્ષના હતા, પાલનપુર હતા, મોટા મહારાજ દર્શન કરાવવા લઈ ગયા, બસ લાગે છે એમના ઓઘાને ટચ થઈ ગયો હશે એટલે આ હાથને રજોહરણની પ્રાપ્તિ થઈ. ભુવન ભાનુસુરી મહારાજે પણ ન્યાય શીખવાડ્યો છે અમને. ચાલુ શિબિરના 7-7 ક્લાસ પોતે લે અને 8મો ક્લાસ અમારો. રાતના જાગીને પણ એમણે અમારા વૈરાગ્યને મજબૂત કર્યો છે. અમારા ગુરુદેવે 16 વર્ષમાં 15 વર્ષ રોજની 1 કલાક અમને વાંચના આપીને અમારા વૈરાગ્યને મજબૂત કર્યો છે. તો આ ગચ્છાધિપતિએ નિરંતર વાત્સલ્ય આપી અને એમની છાયામાં અમને મોટા કર્યા છે. તો ભાઈ મહારાજ, અમે બંને આમ કહીએ તો હમસકલ છીએ, તમારી ભાષામાં ડુપ્લિકેટ, ડબલ રોલ, જુડવા, ઇંગ્લિશમાં શું કહો, ટ્વિન્સ. ટ્વિન્સ નથી, 2 વર્ષનો ફરક છે, પણ દીક્ષાની બાબતમાં અમે ટ્વિન્સ છીએ. અને ટ્વિન્સ કેવા કરતા પણ એ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું. બચપણથી અમે બંને બધી જ આરાધના સાથે કરીશ, બધી જ છેક દીક્ષા સુધી, અને દીક્ષા પછી પણ ભણવાનું નિરંતર સાથે રહ્યું. પણ 16 વર્ષ પછી જ્યારે ચાતુર્માસ, તો 2 ચોમાસા ભેગા કર્યા, પણ આ ગચ્છાધિપતિએ એક દિવસ કીધું તમારા જેવા સંઘોને કે તમારા 2 દીકરા સમર્થ થઈ જાય પછી એક જ દુકાનમાં બંનેને બેસાડો કે બંનેને અલગ અલગ દુકાન કરી આપો કે ઓફિસ કરી આપો. બસ આવું કઈ ખાનપુર અને ગિરધરનગર બેને જુદા પડ્યા. બધા બેઠા છે અમારા ખાનપુરવાળા. ખાનપુરવાળા મને લેવા આવ્યા હતા કે ચલો પ્રદૂષણ પતી ગયા, હવે તમારે સાથે થઈ જવાનું. પણ ગચ્છાધિપતિ ઓછું બોલે પણ એવું માર્મિક બોલે, એ ખાનપુરવાળા સમજી ગયા કે હવે આપણી દાળ ગળે એમ નથી. આજથી બરાબર 25 વર્ષ પહેલાં ગિરધરનગરનું અમારું ચોમાસું થયું એ વર્ષથી આ ગુરુદેવે ભણવા માટે ગચ્છાધિપતિ પાસે મોકલ્યા. તમારી પાસે, તમારી ભાષામાં કહીએ, ગયા તા મળવા અને બેસાડી દીધા દળવા. એમ ગયા તા ભણવા, પણ પકડાવી દીધી પાઠ ઉપર પ્રવચન કરવા. તે દિવસથી મહારાજજીની નિશ્રામાં અને આજે જીવનના 42 વર્ષ પૂર્ણ થાય છે.